वंदे मातरम विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली धोरण 7 विषय सामाजिक विज्ञान। आज आप नवा प्रकरण की शुरुआत करवा जा रहा छे। प्रकरण नंबर 13 जेनो विषयांश छे संसाधनों जतन अने संरक्षण। प्रश्न प्रथम तो अपने ये प्रश्न था कि संसाधनों એટલે કયા સંસાધન શું છે, આ સંસાધનની વ્યાખ્યા। તો અહીંયા બોર્ડ પર લખેલું છે સંસાધન કોને કહેવામાં આવે છે, એટલે આપણે પ્રથમ આપણે સંસાધન કોને કહેવામાં આવે છે એ સમજવાનું છે। તો કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે। એકદમ સ્પષ્ટ રીતે વ્યાખ્યા આપવામાં આવી છે કે ભાઈ આ સંસાધન છે એ ક્યાંથી મળે છે, તો કે આ સંસાધન આપણને પૃથ્વી પરથી મળે છે અને માનવીને ઉપયોગમાં આવતા જે કુદરતી પદાર્થો છે એને સંસાધન કહેવામાં આવે છે। તો આ વ્યાખ્યા આપણે બરાબર ફરીથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ સંસાધન કોને કહેવામાં આવે છે। તો કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે। આ સંસાધન આપણને પૃથ્વી પરથી મળે છે અને આપણે સૌ માનવી છીએ તો આપણને ઉપયોગમાં આવે છે એવા જે જે કુદરતી પદાર્થો છે એને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે કયા કયા કુદરતી સંસાધનો છે, તો કે હવા। તો હવા છે એ આપણને ક્યાંથી મળે છે, તો કે પૃથ્વી પરથી મળે છે અને માનવીને ઉપયોગમાં આવે છે, તો કે હા, એના વગર માનવી જીવી શકે નહીં। ત્યાર પછી છે જમીન, તો કે આ જમીન આપણને ક્યાંથી મળી આવી, તો કે પૃથ્વી પરથી જ મળી આવી, માનવીને ઉપયોગમાં આવે છે અને કુદરતી પદાર્થ છે, તો જમીન છે એ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી ખનિજ, ખનિજ છે આપણને ક્યાંથી મળે છે, તો કે પૃથ્વીના પેટાળમાંથી મળે છે અને એ કુદરતી છે અને માનવીને ઉપયોગમાં પણ આવે છે। જળ એ પણ પૃથ્વી પર આપણને મળી આવી છે અને જળ છે એ માનવીને ઉપયોગમાં આવે છે, કારણ કે જળ વગર માનવી જીવી શકે નહીં, તો જળ એ પણ એક કુદરતી સંસાધન છે। ત્યાર પછી વનસ્પતિ, તો વનસ્પતિ પણ આપણને ક્યાંથી મળી આવી છે, તો કે પૃથ્વી પરથી મળી આવી છે અને વનસ્પતિ માનવીને ઉપયોગી છે અને વનસ્પતિ વગર આપણે જીવી ન શકીએ, કારણ કે આપણે જે ખાઈએ છીએ એ આપણે શેમાંથી ઉત્પન્ન કરીએ છીએ, તો કે વનસ્પતિમાંથી જ ઉત્પન્ન કરીએ છીએ। તો ફરી આની વ્યાખ્યા સમજે કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહેવામાં આવે છે, કુદરતી પદાર્થોને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે। તો હવા છે એ એક સંસાધન છે, જમીન છે એ એક સંસાધન છે, ખનિજ છે એ એક સંસાધન છે, જળ છે એ પણ એક સંસાધન છે અને વનસ્પતિ છે એ પણ એક સંસાધન છે, અને આ બધા સંસાધન કેવા છે, કુદરતી સંસાધનો છે, કારણ કે આ બધા જ સંસાધનો વગર માનવી જીવી શકે નહીં અને માનવી આ સંસાધનોનો ઉપયોગ કરી અને આજે પોતાનું જીવન એણે એકદમ સરળ બનાવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે પ્રથમ આપણે સંસાધનની વ્યાખ્યા સમજવી ખૂબ જરૂરી છે। તમારા હોમવર્કની અંદર જ્યારે તમે લખશો ત્યારે આ જે વ્યાખ્યા છે અને આ જે સંસાધનો છે એ તમારા પાકા ચોપડાની અંદર ખરેખર ઉતારી લેજો, કારણ કે આ વ્યાખ્યા બહુ અગત્યની છે, કારણ કે આ નહીં સમજાય તો આ પાઠની અંદર આ પ્રકરણની અંદર તમને કંઈ સમજાશે નહીં। તો આ સંસાધનોનું આ જે પ્રકરણનું નામ જ એવું છે, સંસાધનોનું જતન, એટલે કે એનું જતન, આજે આપણે જમીન ખનિજ જળ વનસ્પતિ ને હવા એનું આપણે જતન કરવું જોઈએ, એટલે કે હવાની અંદર આપણે પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ, કારણ કે એ આપણું એક સંસાધન છે, કુદરતી સંસાધન છે જમીન। આજે જમીન છે પ્રદૂષિત થઈ છે, તો માણસે જ એને પ્રદૂષિત કરી છે। ત્યાર પછી ખનિજ જળ અને વનસ્પતિ, જળની અંદર પણ માણસે આજે પ્રદૂષણ ફેલાવી અને આ સંસાધનને બગાડ્યું છે, વનસ્પતિને કાપી રહ્યો છે, વૃક્ષો કાપી રહ્યો છે, પરિણામે આજે તાપમાન વધી રહ્યું છે, વરસાદ ઓછો પડી રહ્યો છે અને ઋતુઓનો પણ ખ્યાલ રહેતો નથી, તો આ બધું છે એ કુદરતી સંસાધનો છે, એનું જતન એ મનુષ્ય જ કરવાનું છે, કારણ કે આ જે કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ કોને કરવાનો છે, આપણે મનુષ્યોએ જ કરવાનો છે, તો એનું જતન પણ એટલું જરૂરી છે। એ આપણને કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, કોઈ વસ્તુ આપણને ભેટ સ્વરૂપે મળે
એટલે આપણે આમ તો એની કદર હોય ને, પણ અહીંયા કઈ વાત અલગ છે. હવા, જમીન, ખની, જળ, વનસ્પતિ આ બધા એવા સંસાધનો છે, જો એનું જતન કરવામાં નહીં આવે તો મનુષ્ય માટે એ ખતરો બનીને ઊભો રહેશે. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થો છે એને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજો એ વગેરે કુદરતી સંસાધનો છે, જે કુદરત તરફથી ભેટ સ્વરૂપે મળેલા છે. આ સંસાધનો છે એ રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડ રજ્જુ છે. આપણું જે રાષ્ટ્રનું અર્થતંત્ર છે એની 9 કરોડ રજ્જુ કઈ? તો કે આ કુદરતી સંસાધનો છે એ આપણા અર્થતંત્રને ઊંચો લઈ જવામાં મદદ કરે છે. એ લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે. એટલે કે લોકોની શક્તિ અને લોકોની સમૃદ્ધિ એ સાને આધારિત છે? લોકોની શક્તિ અને લોકોની સમૃદ્ધિ એ આ સંસાધનોને આધારિત છે. કારણ કે લોકોની શક્તિ અને સમૃદ્ધિ છે એ આ સંસાધનો વગર વધી શકે નહીં. એટલે કે માણસ પોતાની શક્તિ, માણસ પોતાની સમૃદ્ધિનો વધારો કરે એ સેના કારણે? આ સંસાધનોના આધારે તે પોતાની સમૃદ્ધિ છે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતો જાય છે. આ સંસાધનોની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે આ સંસાધનો આપણને મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ ટેકનોલોજી તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. તો આ સંસાધનોના પ્રકાર છે, ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ, ત્યાર પછી ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી ઈંધણ અને ઊર્જા તરીકે આપણને ઉપયોગી છે. દાખલા તરીકે ખેતી છે, તો તમે ખેતીથી શરૂઆત કરો તો ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છે એ કુદરતી સંસાધનો છે અને આ કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. પછી ખોરાક તરીકે લઈએ તો ખોરાક તરીકે આપણે આ ખોરાક શેમાંથી ઉત્પન્ન કરીએ છીએ? આપણે જે ખાઈએ છીએ એ જમીનમાંથી અને વનસ્પતિમાંથી. વનસ્પતિમાંથી જે પ્રાપ્ત થતી બીજી સામગ્રી જેમ કે ઈંધણ અને ઊર્જા એ પણ એક કુદરતી સંસાધનો છે. આ સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી જેમ કે ઈંધણ અને ઊર્જા તરીકે પણ આપણને આ સંસાધનો છે એ ખૂબ ઉપયોગી છે. ટૂંકમાં આ જે પ્રવૃત્તિઓ છે, આ ખેતી છે એ માનવીય પ્રવૃત્તિ છે. ખેતીથી શરૂઆત કરો તો ખેતીમાંથી જ આપણને ઉદ્યોગ માટેનો કાચો માલ ક્યાંથી મળી રહે છે? ઉદ્યોગ માટેનો કાચો માલ આપણને ખેતીમાંથી જ મળે છે. ઉદ્યોગમાં કાચો માલ પહોંચ્યા પછી એ માલ તૈયાર થઈ જાય ત્યારે એ માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે કયા? તો કે પરિવહનના સાધનો અને પરિવહનની પ્રવૃત્તિ દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ઉદ્યોગની અંદર માલ તૈયાર થાય છે એ માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે આપણે પરિવહનના સાધનોનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આ ખોરાક છે એ શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે જમીનમાંથી ઉત્પન્ન થાય છે, વનસ્પતિમાંથી ઉત્પન્ન થાય છે અને ત્યાર પછી એમાંથી ઈંધણ અને ઊર્જા પણ આપણને પ્રાપ્ત થાય છે. સંસાધનોને સામાન્ય રીતે 2 જૂથમાં વહેંચવામાં આવે છે. આ સંસાધનો છે એના 2 પ્રકાર છે, એક કુદરતી સંસાધન અને બીજું માનવ સર્જિત સંસાધન. એમાં કુદરતી સંસાધનમાં પણ પાછા 2 પ્રકાર છે જેના નામ છે જૈવિક અને અજૈવિક. એટલે કે આ જે મુખ્ય 2 સંસાધન, કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન, જેની અંદર કુદરતી સંસાધનની અંદર પાછા 2 પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક. જેમાં કુદરતી અને માનવ સર્જનની અંદર વાત કરીએ તો ભૂમિ, જળ, ખનિજો અને જંગલો એનો શેમાં સમાવેશ થાય છે? તો કે આ જે ભૂમિ છે, જળ છે, જંગલો છે, ખનિજો છે એ બધા જ કુદરતી સંસાધનોમાં આવે છે. અને તેમાં પણ પાછા 2 પ્રકાર પડે છે, જૈવિક સંસાધન અને અજૈવિક સંસાધન. જેમાં ભૂમિ, હવા, જળ, જમીન આ બધા છે કેવા છે? આ બધા છે અજૈવિક સંસાધનો છે. જ્યારે જંગલો
અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. ત્યાર પછી માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, મોટા મોટા સ્મારકો, ચિત્રકલાઓ, સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. એટલે કે માનવીએ પોતાની બુદ્ધિ, પોતાની શક્તિ અને પોતાની આવડતથી જે જે બાબતનું નિર્માણ કર્યું છે, જે જે વસ્તુનું નિર્માણ કર્યું છે, જેમ કે ઔદ્યોગિક મોટા મોટા ઔદ્યોગિક એકમો છે, મોટી મોટી બિલ્ડિંગો છે, મોટા મોટા સ્મારકો છે, મોટા મોટા ચિત્રકળાના નમૂના છે, મોટી મોટી સામાજિક સંસ્થાઓ છે, તો આ બધા જે નમૂનાઓ છે એ માનવ સર્જિત સંસાધનોમાં એનો સમાવેશ થાય છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. એટલે કે મનુષ્યમાં બુદ્ધિનો વિકાસ થયેલો છે, મનુષ્યમાં જ્ઞાનનો વિકાસ થયેલો છે, મનુષ્યમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થયેલો છે, તેના સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો પણ એમાં વિકાસ થયેલો છે. આ બધું જ માનવ સંસાધનમાં આવે છે. અને કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું એ જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે, જાતે નિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. એટલે કે અહીંયા વાત એવી કરવામાં આવી છે કે કેટલાક કુદરતી સંસાધનો એવા છે જે જેની મેળે આપોઆપ એનો વિકાસ અને એની ક્ષમતા પેદા થતી હોય છે. ઝાડ, પાન તો એની મેળે એ વધતા હોય છે. પશુ પક્ષી વગેરેમાં પેદા થવાની જે ક્ષમતા છે એ પોતાની જાતે જ હોય છે. એટલે કેટલાક કુદરતી સંસાધનો એવા છે જે સ્વયં નિર્માણ પામે છે, જાતે નિર્માણ પામે છે. હવે આ સંસાધનોના સંરક્ષણની વાત કરીએ, એટલે કે એના રક્ષણની વાત કરીએ, તો કુદરતી સંસાધનો આપણી પાસે હાલ કેવા છે? અખૂટ છે કે અમર્યાદિત છે? સોરી, અખૂટ છે કે મર્યાદિત છે? તો કે કુદરતી સંસાધનો આપણી પાસે મર્યાદિત છે. એટલે કે આપણે આજે એનો બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ. આજે જંગલો છે તો જંગલોનો આપણે નાશ કરી રહ્યા છીએ. તો આ જંગલો બનતા કેટલો વર્ષો વયા ગયા? આપણે કે તમે કોઈ ત્યાં એક પણ વૃક્ષ કે વનસ્પતિને વાવવા માટે ગયા નથી, એ તો એની જાતે બનેલા છે. અને આપણે આ જંગલને નુકસાન પહોંચાડી રહ્યા છીએ, આ જંગલને કાપી રહ્યા છીએ. તો આ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધું છે એ કુદરતી સંસાધનો છે જેનો આપણે બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ. કારણ વગરના આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીનનો બેફામ ઉપયોગને કારણે હવે આપણી પાસે 25-30 વર્ષ ચાલે એટલા જ પેટ્રોલ, ડીઝલ, કેરોસીનનો જથ્થો છે. આવનારી પેઢીને આ પેટ્રોલ, ડીઝલ, કેરોસીનનો વપરાશ કરવાનો મળશે કે નહીં એ પણ એક ચિંતાનો વિષય છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આપણી જરૂરિયાતોનો કોઈ અંત નથી. માણસ છે એની જરૂરિયાતો આજે વધતી જાય છે. તેની સામે કુદરતી સંસાધનો છે એ કેવા છે? તો કે તેની સામે કુદરતી સંસાધનો છે એ મર્યાદિત છે. જ્યારે માનવીની જરૂરિયાતો કેવી છે? માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા કેટલા વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટ, આજે વસ્તીનો વિસ્ફોટ થયો છે અને વિસ્ફોટ એ જબરો થયો છે. માણસ આજે વસ્તી વધારતો જાય છે અને આ વસ્તી વિસ્ફોટને કારણે આ જે કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ પણ વધી રહ્યો છે. એટલે હવે કુદરતી સંસાધનો આવનારી પેઢીને જોવા મળશે કે કેમ, એ પણ એક ચર્ચાનો વિષય છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે કે આપણને કુદરત તરફથી મળેલા જે કુદરતી સંસાધનો છે જો એના વિશે આપણે સઘન રીતે નહીં વિચારીએ તો સમગ્ર માનવ જાતને, સમગ્ર વિશ્વને એના માઠા પરિણામ ભોગવવા પડશે. એટલે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. એટલે અહીંયા આપણે ટાઇટલ જ એવું છે, સંસાધનોનું જતન. શા માટે આપણે આ સંસાધનોનું જતન કરવું? કારણ કે આપણી જે ભાવિ પેઢી છે એ ભાવિ પેઢી માટે આપણે આ સંસાધનોનું જતન કરવાનું છે અને એનું રક્ષણ કરવાનું છે. એટલે કે આપણને કુદરત તરફથી જે મળેલા આ સંસાધનો છે, આ સંસાધનોનો જો આપણે બેફામ ઉપયોગ કરીશું તો ભવિષ્યમાં આવનારી નવી પેઢીઓ છે
એને આ સંસાધનો જોવા મળશે નહીં, અને એના માટે આપણે આ સંસાધનોનું જતન કરવાનું છે, એના માટે આપણે આ સંસાધનોનું રક્ષણ કરવાનું છે, અને એ આપણી ફરજ પણ છે. સંસાધનોનું રક્ષણ એટલે કઈ રીતે સંસાધનોનું રક્ષણ કરવું? તો કે સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનો છે એનો વિવેકપૂર્વક ઉપયોગ, અને કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ હોય છે. આપણને મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ સંસાધનોનું જતન કેમ કરવું, આ સંસાધનો આપણને જે મળ્યા છે એનું રક્ષણ કેમ કરવું? તો કે એનું રક્ષણ કરવા માટે, જતન કરવા માટેનો એક જ ઉપાય છે, એનો મર્યાદિત ઉપયોગ કરવો. એટલે કે આપણને કુદરત તરફથી જે સંસાધનો મળેલા છે એનો આપણે મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. જો આપણે એનો મર્યાદિત ઉપયોગ કરીશું તો ઓટોમેટિક એનું જતન પણ થશે અને ઓટોમેટિક એનું રક્ષણ પણ થશે. જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે, જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ, એકવાર વપરાયા પછી પુનઃઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી. હવે આ જંગલો છે એ કુદરતી છે. આપણે, હું, તમે કે સમગ્ર માનવજન એ જંગલોને બનાવવા માટે ગયા નથી, કારણ કે આપણે આપણા ઘરની આસપાસ એક વૃક્ષ પણ વાવતા નથી, એક વનસ્પતિનો છોડ પણ વાવતા નથી, અને કદાચ વાવ્યો હોય તો એની સંભાળ પણ લેતા નથી. તો આ તો વિશાળ જંગલો છે જે એની મેળે એની રચના થઈ છે. જે કુદરતી સંસાધન જંગલ છે એ તો એની મેળે બન્યું છે, અને આ જંગલોનો આપણે નાશ કરી રહ્યા છીએ જેનો આપણને કોઈ હક નથી. ત્યાર પછી આ સૂર્યપ્રકાશ છે, એ જંગલો અને સૂર્યપ્રકાશ આ બંને એકવાર વપરાયા પછી ફરી એને આપણે પુનઃઉપયોગમાં લઈ શકતા નથી, કે ફરી આપણે આ જંગલો બનાવી શકતા નથી, કે સૂર્યનો પ્રકાશ આપણે બનાવી શકતા નથી. માનવીની હજી કોઈ એવી ત્રેવડ નથી, કે માનવીની પાસે હજી કોઈ શક્તિ નથી કે એ જંગલનું નિર્માણ કરી શકે, એ હવનનું નિર્માણ કરી શકે. માણસ ખૂબ આજે ટેકનોલોજીની અંદર આગળ પહોંચી ગયો છે, પણ એણે હજી આ જંગલો, પ્રકાશ, એ બધું હજી બનાવી શક્યો નથી. માણસે નવા નવા સાધનો બનાવ્યા, માણસે નવી નવી રસીઓની શોધ કરી, માણસ ચંદ્ર પર પણ પહોંચી ગયો, પણ હજી ક્યાંય તમે એવું સાંભળ્યું નહીં હોય કે માણસે હવા બનાવી, કે માણસે જમીન બનાવી, માણસે જંગલનું નિર્માણ કર્યું, આવું તમને ક્યાંય જોવા મળે? કારણ કે આ માનવીની શક્તિ બહારની વાત છે. ત્યાર પછી જેમ કે પુનઃઉપયોગમાં લઈ શકાતા નથી, કે આવા જંગલો બનાવી શકતા આપણે નથી, તેને અવનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. એટલે કે માણસે ગમે એટલો ઊંચો જાય, ગમે એટલો નીચો જાય, પણ એ આવા કુદરતી સંસાધનો છે એ આવા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકતો નથી. અને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, તો આજે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, એ માણસ બનાવી શકતો નથી. એટલે આ કુદરતી સંસાધનો છે એ આપણે મેળવવા હોય તો એના માટે લાખો કરોડો વર્ષો સુધી આપણે રાહ જોવી પડે છે. એટલે કે આ ખનિજ કોલસો છે, કુદરતી વાયુ છે, કુદરતી ગેસ છે, એ બધું આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે એના માટે લાખો ને કરોડો વર્ષો સુધી આપણે રાહ જોવી પડે છે. ક્યાંય તમે એવું સાંભળ્યું નહીં કે મનુષ્યએ પેટ્રોલ બનાવ્યું, મનુષ્યએ કેરોસીન બનાવ્યું, કે મનુષ્યએ પણ કુદરતી ગેસ બનાવ્યું. કારણ કે આ બધા સંસાધનો એવા છે કે માણસને કુદરતી રીતે જ પ્રાપ્ત થતા હોય છે. આ સંસાધનની અંદર કયા કયા સંસાધનનો સમાવેશ થાય છે? તો પહેલું છે ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન એટલે કે વન્ય જીવ, ત્યાર પછી જળ સંસાધન, કૃષિ એટલે કે ખેતી સંસાધન, અને ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ એક સ્વયં સંસાધન છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. તો આ જે સંસાધનો છે એમાં કયા કયા સંસાધનનો સમાવેશ થાય? તો કે ભૂમિ છે એ પોતે જ એક સંસાધન છે, અને માનવી એ કુદરતી સંસાધન, માનવી એનું નિર્માણ કરી શકતો નથી. ત્યાર પછી જંગલ છે એ પણ એક કુદરતી સંસાધન છે, માનવી જે જંગલનું માનવી જે જંગલનું નિર્માણ કરી શકતો નથી. પછી પ્રાણી એટલે કે વન્યજીવ, વન્યજીવ છે આપણા, એ પણ એક સંસાધન છે, અને માનવી છે એનું નિર્માણ કરી શકતો નથી. ત્યાર પછી આપણને જળ પ્રાપ્ત થયું છે, જળ પણ એક સંસાધન છે, માનવી છે એ
જળનું નિર્માણ કરી શકતો નથી. અને કૃષિ એટલે કે ખેતી, કૃષિ સંસાધન માટેની જે જમીન છે એ પણ એક સંસાધન છે, માનવી એનું પણ નિર્માણ કરી શકતો નથી. ખનિજ, પૃથ્વીના પેટાળમાંથી આપણને વિપુલ પ્રમાણમાં ખનિજો મળી આવે છે, તો એ ખનિજો છે એ પણ એને શેના ઉપયોગમાં લેવામાં આવે છે, તો કે એને પણ એક આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ અને એ પણ આપણા માટે એક સંસાધન છે. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર મનુષ્ય છે, મનુષ્ય પણ એક ખુદ પોતે સંસાધન છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે વાત કરી એ સંસાધનોનું જતન અને સંરક્ષણ, બીજું સંસાધન કોને કહેવામાં આવે છે, અને કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન છે એ કયા કયા છે અને એની ઉપયોગિતા શું છે આપણા જીવનની અંદર એ આપણે જોયું. બીજું આપણે સંસાધનોના પ્રકાર પણ જોયા, ખેતીથી શરૂઆત કરી, ઉદ્યોગથી શરૂઆત કરી, પરિવહન અને ખોરાક તરીકે આપણે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ કેટલીક સામગ્રી જેમાં ઈંધણ અને ઉર્જાનો પણ ઉપયોગ થાય એની વાત કરી, સંસાધનોના બે જૂથની વાત કરી જેમાં કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. કુદરતી સંસાધનની અંદર પણ પાછા બે પ્રકાર, જૈવિક અને અજૈવિક. તો આ જે બોર્ડ ઉપર જે અગત્યના પોઈન્ટ લખેલા છે એ તમારે હોમવર્કની અંદર વ્યવસ્થિત રીતે ઉતારી લેવાના છે અને આ બોર્ડની અંદર જે પોઈન્ટ્સ નોંધા છે અને તમારા પાઠ્યપુસ્તકનું જે પહેલું પ્રથમ પેજ છે એની અંદર જે મહત્ત્વની જે મહત્ત્વના પોઈન્ટ છે એ તમારે શોધી અને તમારે હોમવર્કની અંદર લખવાના છે. બાકી હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું ત્યારે આપણે આ ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, જળ સંસાધન, ખનિજ સંસાધન એની આપણે વિસ્તૃત રીતે વાત કરવાના છીએ.